ભગવાન છે ને હિન્દીમાં સમજે, આપણે હિન્દી પ્રાર્થના કરીએ. હે પરમ પિતા પરમેશ્વર, હે પ્રભુ, હે દિન દયાળુ, હમારી અરજી સ્વીકાર કરો. ઇસ ફુસફુસિયા મેં કાટ લગ ગયા, ઉસ કાટ કો દૂર કરો. જય દ્વારકાધીશ. બધા મિત્રો ને કેમ છો? બધા મજામાં? આજે રવિવાર નો સવાર નો દિવસ છે અને વિહાનભાઈ ગોઠવાઈ ગયા છે અહીંયા રસોડાના પ્લેટફોર્મ ઉપર, અને એના મમ્મી કરે છે ભાખરી ને ચા. પેલા છે ને હું એને પૂછી લઉં, ભાઈ વિહાનભાઈ શું જોઈશ તારે, બોલ બોલ તો ખરો. અહીંયા હું તને આપો, અહીંયા જોઈને મને કે ને એમ મને ના ખબર, પણ ત્યાં શું છે? અડીશ જોયે છે, અડીશ જોયે છે તો સરખું કે અહીંયા જોઈને મને કે તો ખબર પડે શું જોઈશ પેલા. કે અત્યારે તેને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે, પણ આપડે ભાખરી ખાવાની છો. હા, પેલા ભાખરી ખાવાની, બે ચોકલેટ લઈ લે, અત્યારે ખાતો નહી. હા, પેલા ચા ભાખરી ખાઈ લેવાની અને પછી આપણે ચોકલેટ ખાવાની. બાય, જો નાસ્તો કરીને બેસી ગયા તમે. કૃષ્ણ, અમારે આજે ભાખરી કરી ખાઈ લીધી. હા, વેલા ખાઈ લીધી આજે, છોકરાઓને રજા છે ને એટલે. હા, વિહાન તો બાનિયારે બેઠો નહી જમવા, અને આજે છોકરાઓને રહીવાની રજા છે અને મારે રજા છે, એટલે પછી બહુ ટેન્શન વાળી કઈક વાત હતી નહીં કે વેલા ઉઠી જાય. અને તમે ચોકલેટ શરૂ કરી દીધી, પણ હું બા પાસે કે જો એને ચોકલેટ ખાઈ લીધી. અરે મોઢું તો જો ભાઈ તારું, ઓહો, પણ આમ જો તો ખરો. અરે સ્કૂલે જવાનું હોય ને તો નો ઉઠે, અને આજે સ્કૂલે નતું જવાનું તો ક્યાર નો ઉઠી ગયો, ક્યાર નો મને હેરાન કરે. આપણે આપણે કાઠિયાવાડી ભાષામાં કહે ને લોહી પીવા ઉઠો. હા, લોહી પીતો તો ક્યાર નો. રવિવાર હોય તો તમારે તો રજા જ નહીં ને? નહીં, અમારે રજા નો હોય. હો, અમારે રજા આવે છે. તમારે રજા નો આવે? તો તમે જુઓ બધા ઝાડુવાળા કૈલાસ પ્રજાપતિને રવિવારની મોજ, અને તમારે નો હોય. હા, સિટી જો 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 દોડવા મળી. જો તારે તારે છે ને, હા, એટલે આજે દાળ ભાત, આજે દાળ ભાત રોટલી શાક. વાહ, સરસ. અને વિહાનભાઈ તમે શું આજે નવલું નજરાણું લાવ્યા છો? સુહાસિની સુમધુર ભાસિની સુકથમલ ધમ્મતરમ વંદે માતરમ, વંદે માતરમ. પછી હું આવું, પછી ભારત માતા કી જય. અમારે વિહાન ની કાલી કાલી ભાષામાં તમે છે ને શરૂઆત કરે છે વંદે માતરમ બોલવાનું શીખવાડે. હા, એમ આમ કહેવાય ને આપણે નાના બાળકોને કાલી કાલી ભાષામાં એમ. પણ તો એટલું અત્યારથી જો ભાઈ આ રીતનું છે ને નોલેજ લઈને છોકરા બાળકો આપણા, તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ સારું છે. કેમ કે આવતી પેઢી ને આ બધું આવડવું જરૂરી છે, એટલે અમે કોશિશ કરીએ છીએ કે વિહાનને થોડાક આ બાબતે અમે છે ને પ્રોત્સાહન આપીએ છીએ કે હવે આવું બધું તું ગાયા રાખ, એટલે એને કંઠસ્થ એકદમ ખ્યાલ રાખે. બરાબર ને વિહાન, તને મજા આવે ને એમાં? રોજ આપણે એક એક સોંગ ગાવાનું છો, અલગ અલગ. શું કરું? હેલો ફ્રેન્ડ, હેલો ફ્રેન્ડ કરું પેલા? હા, ચાલ ચાલો કરું. હેલો ફ્રેન્ડ કરી દીધું મેં. એવું કેવું જય મુરલીધર. મમ્મી નું લેવાનું, પછી બા નું લેવાનું, પછી ગાતી બેન નું લેવાનું, પછી સેલ મારું.
છેલ્લે તરુ લેવાનો. આજે આપણે ધ્વજાજી ચડાવ્યા હતા દ્વારકા. જુઓ જે મિત્રો એ ન જોયા હોય એ અત્યારે પેલા તો ધ્વજાજી ના દર્શન કરી લ્યો. અને આપણો એ વ્લોગ છે ને ઓલરેડી આપણી ચેનલમાં છે જ તે, અને તમે અત્યારે આઈ બટનમાં જોઈ પણ શકશો ઉપર આઈ બટનની અંદર, એટલે એ વિડીયો તમે જરૂરથી જોવા જાજો. રસોઈનો ટાઈમ થતા કઈ ભારત 10 લાખ પી જો શાક બની ગયું છે અને દાળ એ તમે ઝેરીને રાખી દીધી છે અને બાસ સુધારે છે સલાડ ચીબડા. અને તમારે જવાનું છે તાવામાં. હા, મારે પ્રસાદી લેવા જવાનું છું, જે આવું પ્રસાદી લઈ આવું. હા, પછી ઘરે દાળ ભાત ખાશો? હા ખાઈશ ને, દાળ ભાત કે એટલી મહેનત થી બનાવ્યા હોય અને હું કેમ ના પાડું. યાદ ન આવ્યું, અત્યારે યાદ આવ્યું કા જવાનું છે. અને ચીબડા તમને વાલામ વાલા છે ચીબડા તો. હું ગઈ થોડુંક કામ હતું ગામમાં, ગઈ હતી એક સાવણી લઈ આવી. ત્યાં જમ્બો ની સાવણી બહુ મસ્ત આવે છે. બિહાન મારી ભેગો હતો, એને વીટી લીધી, બતાવી તો એને વીટી લીધી. જો કેટલી સરસ અડવાની આખવાળી વીટી. હું આવી ગયો છું પ્રસાદ લઈને પાછો ઘરે, કેમ કે આપણી માટે બનાવ્યા છે સરસ મજાના દાળ ભાત. દાળ ભાત તો બનાવ્યા છે ને, કાર્તિક ને રજા છે ને, તેન પાપડ શેકવા. ઈ ઠંડો છે, ઠંડા માણા પાપડ શેકવામાં નો ચાલે. જો બાળી દીધા પણ કઈ નહીં, મેં કે શીખે ને બરાબર. અને વિહાન લઈને બેઠો છે. શું લઈને બેઠો છે? આમાં બોક્સમાં શું છે? કઈ નથી, કઈ કશે. જો જો જો, અરે વાહ, કાજુ કતરી. કાજુ કતરી નું બોક્સ લઈને બેઠો છે. બોલો. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. બાય, જો લાલ મરચા ને શેકી મસ્ત એના બે ભાગ કરતા જાય છે. ઓલા જરાસંગ ને કેમ બે ભાગ કરી દે. ચટણી આપડી સરસ મજાની થઈ ગઈ છે, મરચાની ને ધાણાની ને આપણું બટેટાનું વાલું વાલું શાક અને આપણો સલાડ. અને હવે આપણને છે ને આમ ફટાફટ ફટાફટ આમ ફેરવવાનો હોય. શીખો શીખો જરા, શીખો હિસ્સે શીખો. કઈ દીધું? બહાર આવ્યું તો છે કઈક વાન તો એવું થયું છે. હા એવા જો નામ લીધું તો હાજર થયા. તમે તો હાજરા હાજર છો પણ શું આ બધું શું લઈ આવ્યા છો તમે? શું એ તો કયો હવે મોલ માંથી કઈ આજ તમે લેવા નો દીધું મને? હા, તે જો આ સરસ મજાનું ઘરે જ વેચવા આવ્યા હતા ભાઈ. અલા, વેચવા માટે લીધું છે આપણે? આપણે વેચવા થોડું લીધું તો. ચહેરાનું લિક્વિડ આ મસ્ત આવે, એ ડિશ વોશ છે. ડિશ વોશ? હા, ડિશ વોશ છે. આ શું છે? મશીનનું. ઠીક, કપડા માટેનું મશીનમાં યુઝ કરવા માટે. અને આ ફ્લોર ક્લિન્ઝર એટલે કે લાદી સાફ કરવા માટે, સાફ કરવા માટે. ને પછી એમાં ગુલાબની સુગંધ આવે. ઓહો હો હો હો, તો પછી મજા આવી જશે. ગુલાબની સુગંધ, ગુલાબની સુગંધ ઘરમાં આવશે તો પછી કે કામે જવું નહીં ગમે. હા, એટલે તમે રાણી રોજ રોજ એનો ઉપયોગ ન કરતા, તમારે હું વયો જાઉં ને પછી. હા, પછી ઉપયોગ કરવાનો. રવિવારે હું હોય ત્યારે ઉપયોગ કરો, બાકીના દિવસે હું જતો રહું પછી ઉપયોગ કરો. તો પછી મારે શું કરવું? ઉઠી નહીં, જાગી ગયા. જાગી ગયા. હા, જાગી ગયા. આપણે આપણે જાગી ગયા છીએ ને. હવે આપણે જોઈએ છે ચા અને સાથે ચા નાસ્તો. શેર બજાર વાળા. હા, શેર બજાર વાળા ઉઠે, આપણે જાગવાનું હોય. આને કેમ સમજાવું બાપા, આને કેમ સમજાવું બોલો. હવે ચા ને કઈક નાસ્તો આપી દો. રવિવાર છે, તમારી ગુડ. ઓહો, ગુડ ગુડ. તમારા આ વાક્ય સાંભળીને મને અતિ આનંદ થયો કે તમે મારા વગર ચા પી લીધી, પણ સાથે બાનું નામ જોડાયેલું હતું એટલે તમને માફ કરવામાં આવે. બોલો નહીં એમ, એટલે તમને તમારી સજા માફ કરવામાં આવે. વિહાનનું બોનીટા બનાવવા દૂધ મૂક્યું અને ત્યાં ઈ ભાઈ નવા સંભળાડો. બાને કહો તમે દૂધનું ધ્યાન રાખો ને ત્યાં હું લઈને આવું. તમને કહો, આ રિફિલ લઈ આવ્યા છો તો ઓલા વા ફિટ કરી દો ને. કેદી ફિટ કરશો? ફૂસફૂસી. ઓલું ફૂસફૂસ્યું નથી આપણું? ફૂસફૂસ્યું. તો ફૂસફૂસ્યું તાયે ક્યાંક પડ્યું દુબે ક્યાં મૂક્યો છે? આ કાલે તમે ફૂસફૂસ્યું પછી કઈ કરતા નથી એમ નેમ ને એમ નેમ પડ્યું હોય છે. હમણાં ફિટ કરી દો ફૂસફૂસિયામાં. જો ભાઈ આ બધું આવી ગયું છે આપણું ફૂસફૂસ્યું. વાહ વાહ, વેરી ગુડ. ફૂસફૂસ્યું હે, સારું નામ છે ફૂસફૂસ્યું.
ફૂસફૂસીઓ મૂકી દીધું. હવે લાવો ભાઈ વિહાન ભાઈ સેલ આપો. હાલો વિહાન ને સેલ જયારે પાછું બહુ લગાવું સેલ આપો ને એટલે વીટી પહેરી છે આમ ની મજા હાથ રાખે આમ જ તમને ખબર કેટલા દિવસ થી એમને બધું લાવીને મૂકી દો પણ જો નહી પછી રિફિલ તો લેવો પણ ફૂસફૂસ્યું શરૂ નથી થતું. પણ તું તો બાપા અંદર જાવું તારે અંદર ઘૂસી જા તું. આપણે કઈ કામ કરતા હોય ને એટલે એમ જ કર્યા રાખે. કેમ થાને એમ કે છે શરૂ થાય એમ શરૂ નથી થતું એને સમજાવ ને કઈ કાને તાને તું હા અમને કસલાન ડોલ મજા આવે કસલાન ડોલ મજા આવે બરાબર ભાઈ ઘર શાંતિ રાખ તો. હવે છે ને આમાં પ્રોબ્લેમ શું છે ઉપર મને જોવા દે. સેલ તો નવા નાખ્યા છે આપણે. પ્રોબ્લેમ શું છે આમાં? અરે અહીંયા તો કાટ થઈ ગયો છે ભાઈ. આ કેટલા સમયથી નથી વાપર્યું તમને ખબર? આમાં કાટ જામી ગયો છે એટલે ચાલુ ન થયું ને. ચાલુ ન થયું. હવે કાટ માટે શું કરીએ? હવે ભગવાન ને પ્રાર્થના કરો બીજું શું તમે કરો? એવું કરો ભગવાન ને પ્રાર્થના કરવી પડશે તો બીજું એમ નહી. તમે મને પૂછો છો કે હું કરું એમ. આજે તો ભગવાન ને પ્રાર્થના જ કરું. આજે તો હું મને પૂછે છે એ આપણે જ કરવાનું હોય. હે ફૂસફૂસિયા દેવ મૂકી દે આ બધું. અહીંયા મૂકવું પડે વિધિ કરવી પડે આની ઉભો રે. આવલો સ્ત્રી પિક્ચર જોઈ એની જેવું થાય છે. હવે પેલા છે ને મારે ભગવાન ને પ્રાર્થના કરવાની છે. ચાલો હવે આપણે છે ને આ ફૂસફૂસિયાને શરૂ કરવા માટે છે ને ભગવાન ને પ્રાર્થના કરી લઈએ. હે પરમ પિતા પરમેશ્વર, હે પ્રભુ, હે દિન દયાળુ, હમારી અરજી સ્વીકાર કરો. ઇસ ફૂસફૂસિયા મેં કાટ લગ ગયા, ઉસ કાટ કો દૂર કરો પ્રભુ. કુછ ઉપાય દો પ્રભુ, કુછ ઉપાય દો, કુછ ઉપાય દો. ભગવાન ને હિન્દી ની સમજ પડતો, ગુજરાતી હિન્દી સમજ ન પડી. આપણે ગુજરાતી પ્રાર્થના કરીએ. હાલો ગુજરાતી પ્રાર્થના કરીએ. હે પ્રભુ, હે દિન દયાળુ, હે પરમ પિતા પરમેશ્વર, આ ફૂસફૂસિયાને કાટ લાગી ગયો છે પ્રભુ. હું તમને બતાવું, જુઓ જુઓ અહીં કાટ લાગી ગયો છે પ્રભુ. એનો કઈક ઉપાય દો મને, કઈક તો ઉપાય દો પ્રભુ, કઈક ઉપાય દો પ્રભુ. હે પ્રભુ, કઈક ઉપાય દો. વાત છે, પ્રભુ પ્રસન્ન થઈ ગયા. પ્રભુ પ્રસન્ન થઈ ગયા. વાહ વાહ, પ્રભુ પ્રસન્ન થઈ ગયા. હે પ્રભુ, વાહ 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 વાહ, પ્રભુ પ્રસન્ન થઈ ગયા. પ્રભુ પ્રસન્ન થયા તો મે આપો. એ આપણું કામ આપણે જ કરવું પડે. પ્રભુ નો કરી દે તો પછી આપણે હાવાળ ઉડા થઈ જાય. મેં તો કીધું પ્રભુ પ્રસન્ન થઈ ગયા, મને WD-40 સ્પ્રે આપ્યો કે આનાથી કાટ દૂર કરો એમ. આનાથી ભાઈ કાટ દૂર થાય છે. બરાબર, કેવો લાગ્યો તમને અમારો ફની વિડિયો? એ કેજો કમેન્ટમાં. વાલા આની પાછળ મહેનત કરવી પડે યાર. જો અમારે છે ને આની અંદર કાટ લાગી ગયો છે અને હવે અમે લઈ આવ્યા છે WD-40 સ્પ્રે. આ સ્પ્રે છે ને હાલે 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 એ શું છે? એના સેલ, એને સેલમાં જીવો એનો પાછો. આ સ્પ્રે થી છે ને કોઈ પણ જગ્યાએ આપણે લોખંડ લોઢું આપણે કહીએ ને એમાં કાટ લાગી ગયો ને આ WD-40 સ્પ્રે થી કાટ દૂર કરી શકાય છે. એટલે જે મિત્રોને ખબર ન હોય એને માટે જણાવી દઈએ કે ભાઈ ક્યાંય પણ કોઈ આપણે સ્ક્રુ હોય, જામ થઈ ગયા હોય, કોઈ પણ જગ્યાએ તમે WD-40 નો સ્પ્રે કરી શકશો. હવે આનો સ્પ્રે અમે આમાં કરી અને પછી આને શરૂ કરી દેશું. તો તમને કેવો લાગ્યો અમારો આ કોમેડી બ્લોગ એ જરૂરથી કહેજો. અમને અમને તો બહુ મજા આવી. તમને કેવો લાગ્યો એ તમારે કહેવાનું છે. અને આ ફૂસફૂસી અને આ ફૂસફૂસી લે હું કે એમાં ફૂસફૂસ અવાજ આવતો હોય. આવા આવા
સામે એવું છે, આની અંદર છે ને, હું તમને જો ભાઈ આ બધું આખું ખોલીને બતાવું, કોઈને ખબર ન હોય ને, આની અંદર છે ને આ અહીંયા બે સેલ લગાવવાના હોય છે અને આ એની રિફિલ હોય છે. આમાં તમે અલગ અલગ કોઈ પણ ફ્લેવર રિફિલ, હા, તમને જે સુગંધ ગમતી હોય ને એ રીતની રિફિલ લઈ શકો છો. પછી આ મોટર દ્વારા મુવમેન્ટ થતી હોય અને આ જે છે ને એને સ્પ્રેસ કરે, પાંચ સેકન્ડ, દસ સેકન્ડ, પંદર, એનું ટાઈમિંગ હોય ને એ રીતે એ સ્પ્રે કરે. એટલે સ્પ્રે કરે ને એટલે આ રીતે ઉપરથી દબાઈ આપજો. કોઈ રૂમ ની અંદર ફૂસફૂસ કર્યું હોય તો ફૂસફૂસ ને દૂર કરવા માટે ફૂસફૂસ વપરાય છે. બધા લાઈક કરજો વિડીયો ને, તમારા ગ્રુપમાં શેર કરજો, કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો, અને જે લોકો સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા. આપણે આવા જ આવા વિડીયોમાં આપણે આનંદ કરવાનો છે. બાકી ટેન્શન તો દુનિયાભરનું હોય જ છે બધાને, પણ એ બધું ટેન્શન ને સાઈડમાં રાખીને જીવી લેવાનું, બરાબર ને? દ્વારકાધીશ બેઠો છે, બધું પૂરું કરવા વાળો, એની ઉપર છોડી દેવાનું ને આપણે આપણું કામ નીતિથી કર્યા રાખવાનું, બાકી બધું એ સંભાળી લે છે. બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો બ્લોગ કહેવાય કે ચેનલ કહેવાય? બ્લોગ. સારું ભાઈ, બ્લોગને છે ને લાઈક કરીને શેર કરજો. બસ મારી બિહાન કે બ્લોગ કહેવાય, વિડીયો નો કહેવાય. ચલો હવે આ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી. નવા બ્લોગમાં ફરી મળશું.